ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને સુરતનો ફેમસ સુરતી લોચો કેવી રીતે ઘરે બનાવવો એની રેસિપી કહીશ. આ લોચો સુરતમાં બ્રેકફાસ્ટમાં બહુ જ ખવાય છે અને આ બહુ જ ટેસ્ટી અને બનાવવાનો બહુ જ આસાન છે. તો તમે આ સુરતી લોચોની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો સુરતી લોચો માટે મેં અહીંયા એક કપ ચણાની દાળ લીધી છે. આપણે ચણાની દાળને સારી રીતે ધોઈ અને 3-4 કલાક માટે આપણે પલાળી દઈશું. તો સાઈડમાં મૂકી દઈશ. 4 કલાક થઈ ગયા છે, દાળ સારી રીતે પલળી ગઈ છે. અહીંયા મેં 1/2 કપ પૌવા લીધા છે. પૌવાને ધોઈને હું એક બાઉલમાં કાઢી લઈશ અને દાળમાંથી ઉપરથી થોડું પાણી કાઢી અને આપણે જેટલું પાણી હોય એ એડ કરશું. થોડું જ ઉપરથી મેં પાણી કાઢ્યું છે અને આપણે એને પીસી લેશું. તો આપણે બેટર છે એ થોડું પાતળું રાખશું. એમાં સાથે સાથે 2 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા અને પૌવા ધોઈ અને 10 મિનિટ માટે મેં આમાં પલાળી દીધા હતા એ એડ કરી દીધા છે. અને એમાં હું સાથે સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને આપણે એને પીસી લેશું. તો થોડું ઢોકળા જેવું આપણે હોય એવું પીસવાનું, પણ આનું બેટર છે આપણે એકદમ પાતળું રાખવાનું. તો મેં 1/4 કપ જેટલું પાણી એડ કરી પીસી લીધું છે. હવે હું એમાં 2 ટેબલસ્પૂન દહીં એડ કરી દઈશ અને મિક્સ કરી આપણે આ બેટરને એક બાઉલમાં કાઢી લેશું અને આપણે એને ફર્મેન્ટેશન માટે 4-5 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. તો સુરતી સ્ટાઇલ લોચો હોય એને આપણે આથો આવવા દેવાનો થોડો ટાઈમ માટે. તો એને 4 કલાક માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. 4 કલાક થઈ જાય એટલે આપણે જે તમારે પ્લેટમાં લોચો બનાવવાનો હોય તો આવી રીતે ડીપ પ્લેટ લેવાની, એને સારી રીતે તેલથી ગ્રીસ કરી દેવાની. અને મેં અહીંયા મોટું એક વાસણ લીધું છે, એમાં મેં 1/2 કપ જેટલું પાણી લઈ એક સ્ટેન્ડ મૂકી દીધું છે. અને લોચાનું જે બેટર છે એ હવે ફર્મન્ટ થઈ ગયું છે, આપણે ચેક કરી લેશું. તો સમર હોય તો 2-3 કલાક અને વિન્ટર હોય તો 4-5 કલાક તમારે બેટરને ફર્મન્ટ થવા દેવાનું. હવે એમાં હું 1 ચપટી જેટલી છે હળદર એડ કરી દઈશ. તમારે જો લોચામાં હિંગ એડ કરવી હોય આ ટાઈમે તો તમે કરી શકો છો, એ ઓપ્શનલ છે. બેટરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને બેટર છે એ આપણું અત્યારે જાડું છે, આપણે એને પાતળું કરશું. એ પહેલાં હું એમાં મીઠું એડ કરી દઈશ. તો મેં મીઠું પહેલાં થોડું એડ કર્યું હતું, થોડું ઓછું છે એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું. સારી રીતે મેં મિક્સ કરી દીધું છે અને લોચો આપણો એકદમ જાળીદાર અને પરફેક્ટ બને એના માટે આપણે 1 ચપટી જેટલો બેકિંગ સોડા, જે ખાવાનો સોડા, જે બેકિંગ સોડા આવે 2-1 જ હોય એ તમારે એડ કરી દેવાનો. સારી રીતે મિક્સ કરી દેવાનું. બેકિંગ સોડા સાથે બહુ સારી રીતે મિક્સ થઈ ગયું છે બેટર. હવે આપણે 4-5 ટેબલસ્પૂન પાણી એડ કરી બેટરને પાતળું કરી દઈશું. તો ઢોકળાના બેટર કરતાં લોચાનું બેટર હોય એ થોડું વધારે પાતળું હોય છે. તમે આમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી બેટરને પાતળું કરી શકો છો. તો બેટર હવે આપણું તૈયાર છે. જે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં આપણે લોચાના બેટરને નાખી દઈશું આ રીતે. અને આપણે પ્લેટને સ્ટીમ કરવા માટે રેડી કરેલા સ્ટીમરમાં મૂકી ઢાંકી આપણે એને હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ માટે થવા દઈશું. 15 મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની આંચ બંધ કરી દેવાની અને લોચોને કાઢી લેવાનો. તો લોચો હંમેશા ગરમાગરમ સર્વ કરવાનો હોય એટલે તરત જ એને આ રીતે કાઢી લેવાનો. તો આના પીસીસ ન થાય તો આ રીતે ચમચાથી તમારે કાઢવાનો. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર લોચો બન્યો છે. સર્વિંગ પ્લેટમાં કાઢી આ રીતે અલગ કરવાનો. લોચો એકદમ આવી રીતે સોફ્ટ બનવો જોઈએ. ઉપરથી તમે બટર કે તેલ આ રીતે ડ્રીઝલ કરી દેવાનું. બારીક કાપેલી ડુંગળી, તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની, પણ લોચોમાં ડુંગળી મસ્ટ હોય. બારીક કાપેલા લીલા ધાણા, લોચોનો મસાલો
આ મોસ્ટલી રેડીમેડ મળી જાય છે, ન મળે તો તમે મને કહેજો, હું એની રેસીપી બનાવીશ. અને ઉપરથી બારીક સેવ તમને જેટલી ફાવે એટલી તમારે એડ કરવાની. તો ઉપરથી આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી ગરમ ગરમ લોચોને સર્વ કરવાનો. લોચો હંમેશા ગરમ ગરમ જ સારો લાગે છે. તો તમે આ ટેસ્ટી સુરતી સ્ટાઇલ લોચોની રેસીપીની જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.